નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે ઇતિહાસનું જ એક ચેપ્ટર જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના ઇતિહાસ વિશે અમુક ક્વેશ્ચનો વિશે વાત કરીશું. તો એમાં ક્વેશ્ચન નંબર એક, તીર્થંકર શબ્દનો અર્થ શું થાય છે? તો એનો આન્સર છે પવિત્ર ગણના. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, તીર્થંકરો અને એના પ્રતીકો. તો એમાં ઋષભદેહનું પ્રતીક છે વૃષભ, વૃષભ મતલબ કે બળદ. સેકન્ડ નંબર, અજિતનાથનું પ્રતીક છે હાથી. સંભવનાથનું પ્રતીક છે ઘોડો. મુલ્લીનાથનું પ્રતીક છે કળશ. નેમિનાથનું પ્રતીક છે નીલકમલ. અરિષ્ટ નેમિનું પ્રતીક છે શંખ. પાશ્વનાથનું પ્રતીક છે સર્પ. મહાવીર સ્વામીનું પ્રતીક છે સિંહ. ક્વેશ્ચન નંબર ત્રણ, મહાવીર સ્વામીના માતા ત્રિશલા દેવી કયા રાજ્યના રાજકુમારી હતા? તો આન્સર છે વૈશાલીનગરના રાજકુમારી. ક્વેશ્ચન નંબર ચાર, મહાવીર સ્વામીની પુત્રીનું નામ શું હતું? તો આન્સર છે પ્રિયદર્શના. ક્વેશ્ચન નંબર પાંચ, મહાવીર સ્વામીને કઈ નદી કિનારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો આન્સર છે ઋજુપાલિકા નદી કિનારે. ક્વેશ્ચન નંબર સિક્સ, નિગ્રંથ શું છે? તો આન્સર છે તપ દ્વારા, દેહ દમન દ્વારા ઇન્દ્રિયો પર વિજય મેળવવો એટલે કે નિગ્રંથ. સાત, મગધની રાજધાનીનું નામ શું હતું? તો આન્સર છે રાજગ્રહી. રાજગ્રહી નજીક પાવાપુરીમાં મહાવીર સ્વામીને નિર્વાણ પામ્યા હતા. ક્વેશ્ચન નંબર આઠ, મહાવીર સ્વામીને કોના અનુયાયી ગણાવી શકાય છે? આન્સર છે પાશ્વનાથ. ક્વેશ્ચન નંબર નાઇન, મહાવીર સ્વામી એ પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? તો આન્સર છે. ક્વેશ્ચન નંબર દસ, કયા ચીની યાત્રાળુએ લિંગને જૈન ધર્મનું મુખ્ય ઉદ્ભવ સ્થાન ગણાવ્યું હતું? તો આન્સર છે યુએન સ્વાંગે. ક્વેશ્ચન નંબર અગિયાર, સમ્યક દર્શન સ્પંપ જ્ઞાન સમ્યક ચરિત્ર માટે માનવે કેટલા વ્રતો, સમિતિ, ગુપ્તિઓ અને કેટલી ભાવનાઓનું પાલન કરવું જોઈએ? તો આન્સર છે પાંચ વ્રતો, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને ચાર ભાવનાઓનું પાલન કરવું જોઈએ. ક્વેશ્ચન નંબર ટ્વેલ્વ, જૈન સાહિત્ય કઈ ભાષાઓમાં લખાયેલું છે? તો આન્સર છે ભારતની જુદી જુદી આર્ય તેમજ આર્યતર દ્રવિડિયન ભાષામાં લખાયેલું છે. ક્વેશ્ચન નંબર તેર, ગણધારો એટલે શું? તો આન્સર છે ગણધારો એટલે ગુરુના મુખ્ય શિષ્ય. ક્વેશ્ચન નંબર ચૌદ, જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા પર્વ અને કેટલા અંગમાં વહેંચી શકાય હતું? તો આન્સર છે 14 પર્વ અને 12 અંગોમાં. ક્વેશ્ચન નંબર પંદર, જૈન ધર્મમાં અંગ અને 10 વૈતકલી સૂત્રની રચના કઈ ભાષામાં થઈ હતી? તો આન્સર છે પ્રાકૃત અથવા અર્ધમાગની ભાષામાં થયેલ છે. ક્વેશ્ચન નંબર સોળ, પવિત્ર ગ્રંથો અને તેને લખનાર. તો એક નંબર બૃહદકથા, ગુણાઢ્યચરિત. બે નંબર હરિવંશ પુરાણ, જૈન સુરી જિનસેન રચિત. નંબર વાસુદેવ હિંડી, સંગદસ ગણ રચિત. ચાર નંબર સિદ્ધેમ શબ્દાનુશાસન, હેમચંદ્રાચાર્ય રચિત. પાંચ નંબર કીર્તિ કૈમુદી, તો સોમેશ્વર રચિત. ક્વેશ્ચન નંબર સત્તર, જૈન સાધુઓ દ્વારા પ્રાચીન ગ્રંથની નકલ કરેલી વસ્તુઓ ગુજરાતના કયા શહેરમાં સચવાયેલી છે? આન્સર છે પાટણ. ક્વેશ્ચન નંબર અઢાર, તામિલ ભાષાના કયા ગ્રંથની રચના જૈનો દ્વારા થઈ હતી? તો આન્સર છે કુરલ. નંબર ઓગણીસ, અહિંસા તત્વનો સૌથી વધુ મહાન પ્રચારક મહાવીર સ્વામી હતા, આવું કોણ માનતું હતું? આન્સર છે ગાંધીજી. ક્વેશ્ચન નંબર વીસ, દક્ષિણ મૈસૂરમાં ચંદ્રગીરી પહાડ પર આવેલી ઊંચી અને ભવ્ય ગોમતેશ્વરની મૂર્તિને બીજા કયા નામે ઓળખાય છે? તો આન્સર છે બાહુબલીની મૂર્તિ. ક્વેશ્ચન નંબર એકવીસ, પશ્ચિમ ભારતમાં ઇલોરામાં આવેલી જૈન ગુફાઓમાં ઇન્દ્રસભા નામની ગુફા કેટલા માળની છે? આન્સર છે બે માળની. ક્વેશ્ચન નંબર બાવીસ, ગૌતમ બુદ્ધનું ગોત્રી નામ શું હતું? તો આન્સર છે ગૌતમ. ક્વેશ્ચન નંબર ત્રેવીસ, ગૌતમ બુદ્ધના માતા માયાદેવી કયા રાજ્યના રાણી હતા? તો આન્સર છે દેવધવાના રાજકુમારી. ક્વેશ્ચન નંબર ચોવીસ, ગૌતમ બુદ્ધની જગ્યાએ અને કયા દિવસે નિર્વાણ પામ્યા હતા? તો આન્સર છે વૈશાખી પૂર્ણિમાના દિવસે અને કુશીનગરમાં નિર્વાણ પામ્યા હતા. ક્વેશ્ચન નંબર પચીસ, જે વ્યક્તિના આધ્યાત્મિક વિકાસમાં ફાયદાકારક છે તે શું? આન્સર છે તે ધમ્મ એટલે કે ધર્મ છે. ક્વેશ્ચન નંબર છવ્વીસ, બૌદ્ધ ધર્મની શરણાગતિ માટે કઈ પ્રસિદ્ધ ત્રણ બાબતો કહેવામાં આવી છે? તો આન્સર છે બુદ્ધ શરણમ ગચ્છામિ, ધમ્મ શરણમ ગચ્છામિ અને સંગમ શરણમ ગચ્છામિ. ક્વેશ્ચન નંબર સત્યાવીસ, ચોથી બૌદ્ધ પરિષદ કોના સમયમાં અને ક્યાં ભરાઈ હતી? તો આન્સર છે સમ્રાટ કનિષ્કના સમયમાં કાશ્મીરમાં ભરાઈ હતી. ક્વેશ્ચન નંબર અઠ્યાવીસ, ચોથી બૌદ્ધ પરિષદના અધ્યક્ષ કોણ હતા? તો આન્સર છે વાસુમિત્ર, મહાકવિ અશ્વાઘોષ. ક્વેશ્ચન નંબર ઓગણત્રીસ, બૌદ્ધ ધર્મ કયા બે ભાગમાં વહેંચાયેલો છે? તો આન્સર છે હીનયાન અને મહાયાન. ક્વેશ્ચન નંબર ત્રીસ, હીનયાન અને મહાયાન એટલે શું? તો આન્સર છે હીનયાન એટલે લઘુત્તમ અથવા હીન એટલે નાનું અને યાન એટલે વાહન અને મહાયાન એટલે બહુત્તમ અથવા મહા એટલે મોટું અને યાન એટલે વાહન. એકત્રીસ, કયા પંથના લોકો ત્રિપિટક સિવાયના ગ્રંથને મહત્વ આપતા નથી? તો આન્સર છે હીનયાન પંથના લોકો. ક્વેશ્ચન નંબર બત્રીસ, કયા પંથના લોકો બુદ્ધ અને તે પછીના સાહિત્યને પણ મહત્વ આપે છે? તો આન્સર છે મહાયાન. ક્વેશ્ચન નંબર બત્રીસ, બૌદ્ધ ધર્મનો ઉપદેશ કઈ ભાષામાં હતો? તો આન્સર છે પાલી ભાષામાં. ક્વેશ્ચન નંબર તેત્રીસ, બૌદ્ધ ધર્મની શિલ્પકલા કઈ શૈલીમાં લખાયેલી છે? તો આન્સર છે ઈરાની શૈલીમાં.
ક્વેશ્ચન નંબર 34, અશોકના કયા સ્તંભ ઉપર એકબીજાની પીઠ અડીને ઉભેલા ચાર સિંહની આકૃતિ છે? તો આન્સર છે સારનાથનો સ્તંભ. ક્વેશ્ચન નંબર 35, કોઈપણ દેશમાં પ્રાચીન પશુમૂર્તિનું આવું સ્વરૂપ મળેલું કઠિન છે, આવું વાક્ય કોણે કહ્યું હતું? તો આન્સર છે વિન્સેન્ટ સ્મિથે. ક્વેશ્ચન નંબર 36, ગ્રીક શિલ્પ શૈલીની શરૂઆત ભારતમાં સૌપ્રથમ કયા પ્રદેશથી થઈ હતી? તો આન્સર છે ગાંધાર પ્રદેશથી. પછી તે ગાંધાર શૈલી તરીકે ઓળખાઈ હતી. ક્વેશ્ચન નંબર 37, નાલંદા પાસેથી મળેલી બુદ્ધની પ્રતિમા કેટલા મીટર ઊંચી હતી? તો આન્સર છે 2.5 મીટર ઊંચી તે તાંબાની મૂર્તિ હતી. ક્વેશ્ચન નંબર 38, સુલતાન ગેજ પાસેથી મળેલી મૂર્તિ કેટલા મીટર ઊંચી હતી? તો આન્સર છે 2.5 મીટર ઊંચી અને 1 ટન વજનની હતી, તે કાંસાની બનેલી હતી. ક્વેશ્ચન નંબર 39, બૌદ્ધ ધર્મનું પ્રાચીન સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું હતું? તો આન્સર છે પાલી ભાષામાં. ક્વેશ્ચન નંબર 40, દીપવંશ અને મહાવંશ નામના ગ્રંથો ક્યાંથી પ્રાપ્ત થયા હતા? તો આન્સર છે શ્રીલંકા. ક્વેશ્ચન નંબર 41, તિબ્બત ભાષામાં બૌદ્ધ ધર્મની કઈ બે સંહિતા પ્રસિદ્ધ છે? તો આન્સર છે કઝાર અને તંજર. તો મિત્રો, આ કંઈક ઇતિહાસના ચેપ્ટર નંબર 5 બૌદ્ધ અને જૈન ધર્મના ઇતિહાસના રાન્ડમ ક્વેશ્ચન હતા, જે મેં તમારી સાથે શેર કર્યા. અને મિત્રો, આ ક્વેશ્ચન તમને પસંદ આવ્યા તો આ વિડીયોને લાઇક જરૂર કરજો. સો થેન્ક યુ ફોર વોચિંગ.